અંકલેશ્વરમાં વીજળીના થાંભલા સાથે મોપેટ ટકરાતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, તો અન્ય કિશોર સારવાર હેઠળ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મોપેટ સવાર બે કિશોરને અકસ્માત નડતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અંકલેશ્વરના કાપોદરા પાટિયા નજીક આવેલ સજાનંદ સોસાયટીમાં રહેતો 15 વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લોર રેસીડન્સીમાં રહેતો 13 વર્ષીય આયુષ યાદવ મોપેટ લઈને જતા હતા. તે દરમિયાન સાઈ દર્શનથી સાઈ શ્રદ્ધા સોસાયટી વચ્ચેના માર્ગ પર વીજળીના થાંભલા સાથે તેઓનું મોપેટ ટકરાતા 13 વર્ષીય આયુષ યાદવનું ગંભીર ઇજાને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 15 વર્ષીય દિવ્ય શુક્લાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા અર્ધબેભાન અવસ્થામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ પોલીસે અકસ્માતે એક કિશોરનું મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાના કિશોરોના હાથમાં વાહનનું સંચાલન જવાથી અકસ્માત થવાની સંભાવના રહે છે, ત્યારે વાલીઓએ પણ સજાગ થઈ પોતાના બાળકોને વાહન નહીં આપવા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.